કચ્છ કોંગ્રેસે મગફળી કૌભાંડની નનામી કાઢી, આક્રમક વિરોધ સાથે તપાસની માંગણી કરી. ગાંધીધામ મગફળી કૌભાંડના મુદ્દે કચ્છ કોંગ્રેસે આક્રમક વિરોધ સાથે ભુજમાં દેખાવ સાથે તપાસની માંગણી કરી છે. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જુબેલી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરીએ નનામી સાથે પહોંચ્યા હતા. અહીં દેખાવો અને સૂત્રોચ્ચાર સાથે મગફળી કૌભાંડનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સતત 6 દિવસ થયા મગફળીના જથ્થામાં ભેળસેળ કરાયેલા ઢોર ટેફા અને ફોતરા ભેળવનારાઓ સામે કોઈ કાર્યવાહી ન કરાતા કોંગ્રેસે આ મામલે સરકાર તેમજ નાફેડ સામે મગફળી કૌભાંડ છાવરવાની અને સામેલગીરી હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મગફળીમાં ધૂળ ઢેફા ભેળવનારાઓ સામે તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા માંગણી કરી હતી. ચાર પાંચ અલગ અલગ સંસ્થાઓ સાથે મળી અને 2017ની જે ખરીદાયેલી મગફળી છે એમાં જનતા રેડ કરી, અને સાહેબ જે જનતા રેડ કર્યા પછી ખરીદી કોણ કરે? સહકારી મંડળી ટેકાના કેન્દ્રો ચલાવીએ, સહકારી મંડળી ખરીદી કરે, ત્યાર પછી નથી થયું. કોનો જથ્થો જે શું છે એની આરે આપણે કંઈ લેવા દેવા નથી, પણ ખાદ્ય પદાર્થ છે. શુક્રવાર એટલે કે આજે મગફળી કાંડને 6 દિવસ થવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા, અનેક રજૂઆતો અનેક આવેદનો આપવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવા છતાં એક સામાન્ય વેપારીને ત્યાં અખાદ્ય વસ્તુ મળે અને તંત્ર તાત્કાલિક ગતિએ એને સીલ કરવાની જે કામગીરી કરે ત્યારે અહીંયા 1000000 લાખો ટન મગફળી અખાદ્ય પડી છે. એની સીલ કરવાની અમારી 6 દિવસથી માંગ છે, પણ ભાજપ સરકારના મળતિયાઓ દ્વારા આ કાંડ કરાયેલું હોવાથી તંત્ર કંઈ પણ કામગીરી કરતું નથી. એ તો દૂરની વાત રહી, પણ આમાં ક્યારે કામગીરી કરશે એનો જવાબ પણ આપતા નથી. એના માટે રામધૂન બોલાવવી પડે છે, અંદર જઈને વિરોધ કરે છે કરવો પડે છે. એટલે આજે અમે સાંકેતિક વિરોધ કરવા માટે મગફળીની નનામી કરી, મગફળી જે આ લોકો ખાઈ ગયા છે, મગફળીનું કૌભાંડ કર્યું છે, એની નનામી કાઢી અને એક સાંકેતિક વિરોધ કર્યો હતો. હા, 100% એટલા માટે કે સહકારી મંડળીઓ છે એ ભાજપની હતી. ગુજકો માસોલ, ગુજકોટ, બનાસ ડેરી, સાબર ડેરી, રાજ્ય વખાર નિગમ, બધું જ રાજ્ય સરકાર હસ્તકનું હોય. આખી આખી સહકારી મંડળીઓ જે છે જ્યાંથી મગફળી ખરીદી કરવામાં આવી, ખેડૂતોની સારી મગફળી, સોના જેવી મગફળી માર્કેટમાં વેચી દીધી, અને એની જગ્યાએ રાજ્ય સરકારના ગોદામમાં ધૂળ ઢેફા માટી કાંકરાને માણસને મારીએ તો મરી જાય એવા 1.5 કિલોના પાણા ભરી અને ગોદામમાં જમા કરી દીધો છે. એટલે ભાજપને ક્યાંક ને ક્યાંક આ એટલા માટે દેખાય છે કે એના મળતિયાઓના નામ ખુલે એમ છે. ભાજપ આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સામેલ છે એ ખુલે એમ છે. એટલે આખી આખી વાત એ દબાવવાનો પ્રયત્ન કરે છે.